चैनल ऑफ बड़ोदरा। પાટણમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। રાંધણપુર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, બનાસ નદીમાં રવિ સિઝન માટે પાણી છોડવામાં આવે અને રાંધણપુર જીબી દ્વારા ખેડૂતો પર ખોટી રીતે જે દંડ કરવામાં આવે છે તે ન કરવામાં આવે તેવી માંગણી સાથે રાંધણપુર તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતલક્ષી નિર્ણય લેવા માટે માંગ કરી હતી। મામલતદાર કચેરી રાંધણપુર ખાતે આવેદન આપ્યું છે, શું માંગણી છે અને શું તમારું નામ અને કયા ગામના છો? મારું નામ ચૌધરી જયશંકરભાઈ રમાભાઈ, ગામ કામલપુર, ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે। જે અત્યારે એરંડાનો ભાવ સરકારે 600 રૂપિયા થઈ જાય છે તો એરંડાના ભાવ બાંધવા પડે, 1300 પણ થઈ જાય છે તો સરકાર આજે જે ચાલુ ભાવ છે જે 1200-1300 જે ભાવ બાંધે તો સારું। અને એક બીજો જીબીનો મોટામાં મોટો વિષય છે કે ખેડૂતને કનેક્શન એના ખેતરમાં છે પણ જે મીટર અને જે કેનાલ નહેરી ત્યાં મોટર 3 મૂકવામાં આવે છે એટલે એ જે દોરડાના કારણે જીબી અને દંડ આપે છે તો એ દંડ ના આપે, કાયદેસર ખેડૂતો મીટર ભરે છે પણ ત્યાં એની કેનાલ થોડીક દૂર હોવાના કારણે એ મીટરને પરથા અને સમાન દર કરવા અને એરંડાના ભાવ માથે એ રજૂઆત છે। બનાસમાં પાણી મૂકે અત્યારે અમારે હા બનાસના તો એકદમ નીચા જતા રહ્યા તો આજે નર્મદાના જેમ તલાય ભરે છે તો એ તલાય પણ ભરાય અમારા વિસ્તારના અને બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો સમી સાંતલપુર અને રાધનપુર આ 3 તાલુકા અને 4 કાંકરેજ તાલુકાના 60 ગામોને પાણીનો તો ઊંચા આવે તો 18 ફૂટે પાણીનો તો ઊંચા આવે તો એ ખેડૂતને નદી કિનારે મોટરો મૂકી અને પાણીથી એની જીવન નિર્વાહ નિભાવી શકે। આજે ત્યાં કેનાલો પહોંચી નથી, અમુક ગામ જે મઘાપુરા શેલ્લા રામનગર શિનાળ જે શેવાડાના અમુક ગામોને રણાવાડા જે પણ છેલ્લે પહોંચ્યું નથી, જ્યાં નદી કિનારો છે ત્યાં કેનાલોના પાણી પહોંચ્યા નથી તો ત્યાં બનાસ નદીમાં પાણી છોડે તો એ મોટો લાભ છે રાજકોટ તાલુકાને। જય હિન્દ।